वडाप्रधान नरेन्द्र भाई मोदीए दीवड़ा बनावता कारीगरों पासेथी दीवड़ा खरीदवानुं सूचन करता दीवड़ा खरीदवा नर्मदामां भारी पड़ापड़ी थई रही छे। खास करीने प्रतापपरा गामे गौशाळा चलावता राज्यकक्षाना श्रेष्ठ गौ पशुपालक राजेशभाई वसावा गायना छाणमांथी 1 લાખથી વધુ ઇકો ફ્રેન્ડલી દીવડા બનાવ્યા છે। દીપોત્સવી પર્વ એટલે પ્રેમ પ્રકાશ અને આનંદ ઉલ્લાસનું પર્વ। દિવાળી પર્વે પ્રત્યેકના ઘરના ખૂણે ખૂણા દીવડાના પ્રકાશથી જગમગે ઉઠે છે। દિવાળી પર્વે દીવડાનું વિશેષ મહત્વ હોય છે। દિવાળી પર્વે બજારના દીવડાની ધૂમ ખરીદી થાય છે। રાજેશભાઈ વસાવાના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ અમે સ્વીકારી દેશી ગાયનું છાણ અને માટી મિક્સ કરીને ઇકો ફ્રેન્ડલી દીવડા બનાવ્યા છે, જેની ભારે માંગ ઉઠી છે। છેલ્લા 2-2.5 મહિનાથી તાલીમ પામેલી મહિલા કારીગરો દીવડા બનાવવાનું તેમજ કલર કામ કરવાનું કામ કરે છે। એનાથી મહિલાઓને સારી એવી રોજગારી મળી રહી છે। સમગ્ર દેશભરમાંથી ઓર્ડરો મળી રહ્યા છે, તે પ્રમાણે અમે પાર્સલ મોકલીએ છીએ। 1 લાખથી વધુ દીવડા બનાવ્યા છે। વધુમાં લોકોને ગાય માતા પ્રત્યે એક શ્રદ્ધાનો લગાવ પણ સામે આવ્યો છે, ત્યારે લોકો આવા દીવડાઓ હોંશે ખરીદી રહ્યા છે। પ્રતાપપરાની ગૌશાળામાં અમે ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી દીવા બનાવીએ છીએ। એના દ્વારા અમને ખૂબ અમારી મહેનત મળે છે। એના અલગ અલગ પ્રકારના કલર કામ કરીએ છીએ, સારી એવી અમને રોજગારી પણ મળે છે। મારું નામ વસાવા ગીતાબેન કે નમસ્કાર, મારું નામ રાજેશ નરોત્તમભાઈ વસાવા, ગામ પ્રતાપપરા, તાલુકો નાંદોદ, જિલ્લા નર્મદા। હું એક પશુપાલક છું અને હું પશુપાલકમાં રાજ્યકક્ષાનો એવોર્ડ વિજેતા છું। મારે ત્યાં ગૌશાળા આવેલી છે, ગાયના છાણમાંથી અમે દેશી ગાયો રાખીએ છીએ અને ગાયના છાણમાંથી આગળ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા છે। ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને વેચાણ કરેલા હતા માર્કેટમાં, એને ઘણો સારો રિસ્પોન્સ મળેલો। હાલ દિવાળીના પૂર્વે, દિવાળી સામે છે ત્યારે અમે ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી દીવડા બનાવીએ છીએ, જે માટી અને ગાયનું છાણ ભેગું કરીને દીવડા બનાવીએ છીએ, જેની માર્કેટમાં હાલ ખૂબ જ ડિમાન્ડ છે। આ પ્રોડક્ટ હેન્ડમેડ પ્રોડક્ટ છે અને સામે દિવાળીની સામે એના ઘણા બધા ઓર્ડર આવી રહ્યા છે। 1 લાખ દીવાઓ કરતાં પણ વધારે અમે દીવા બનાવ્યા છે અને જે માર્કેટમાં અલગ અલગ ભારતભરમાં મોટાભાગે બધા જ એરિયામાં અમે પાર્સલ મોકલી રહ્યા છે, એનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે। લોકોને ગાયના પ્રત્યે જે ભાવના છે એ પણ સામે આવી રહી છે ને એની સાથે સાથે અમારા ગામમાં આ મહિલાઓને રોજગારી મળી રહી છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા।